આવો એક વાર્તા સંભળાવું, શૂન્યથી સર્જનને એક ગાથા સંભળાવું. એક ઉત્તમ પુરુષનું ચરિત્ર ચિંતન કરીએ, સફળતા કઈ રીતે મેળવવી એનું મનોમંથન કરીએ. વલાડિયાના વહાલા, ઉદ્યોગ જગતના રાજા, શિક્ષણ વિચારક, વિદ્યાર્થીઓના માર્ગદર્શક, ગુરુના પ્રિય શિષ્ય, શ્રોતાઓના પ્રિય વક્તા, પરિવારના પ્રેમી, સંસ્કૃતિના સંરક્ષક, શ્રી અર્જણભાઈ સદાભાઈ કાંગડ. તો આવો પૂજ્ય ભાઈશ્રીની દૈવીય ઉપસ્થિતિમાં ઉજવીએ શ્રી અર્જણથી સર્જન. આજથી 80 વર્ષ પહેલા મારા મધરનું એક સપનું હતું કે આપણો વેપાર હોવો જોઈએ. એક સાધારણ પરિવારથી એક અસાધારણ વ્યક્તિત્વનું ઘડતર એમને એમ કાંઈ થતું હશે? એમાં તો માતા પિતાના સંસ્કાર, ગુરુનું જ્ઞાન, પરિવારનો સ્નેહ અને સમાજનું સન્માન રહેલું હોય છે. ત્યારે જઈ એક પુરુષ ઉત્તમ પુરુષ બની શકે છે. પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ છે આખા પરિવાર ઉપર. મારાથી એક મોટા ભાઈ છે ખેંગરભાઈ, હું મારા પરિવારમાં બીજો નંબર છું, ત્રીજો નંબર મારા બેન છે, ચોથા નંબર આ તેજાભાઈ અને પાંચમો નંબર સામજીભાઈ, એટલે ચાર ભાઈ એક બેન. એવું કહેવાય છે ને કે શરૂઆતની કોઈ ઉંમર નથી હોતી અને શીખવાની કોઈ સીમા નથી હોતી. 70માં ગાંધીધામ રહેવા આવ્યા ત્યારે હું 5મા ધોરણમાં દાખલ થયો, મારા મોટા ભાઈ 8મા ધોરણમાં દાખલ થયો હતો અને બે ભાઈ મારા કેજીમાં. એ સમયથી જ આ ઓફિસ હતી જ આપણે બેઠા છીએ, એ ઓફિસ 1970માં પણ હતી, ત્યારથી આપણી પાસે જ છે. પણ હું રહેતો યો ઓફિસમાં, ઘરે ફક્ત યુનિફોર્મ ચેન્જ કરવા ને નવા જમવા જાય અને સ્કૂલથી આવીને બુક્સ પણ બધી ઓફિસમાં જ મૂકી દેતો, હોમવર્ક પણ એ જ કરતો અને બેઠો રહેતો. એટલે જે ફાધર અને જે બીજા બિઝનેસ જે બી સંભાળતા એ લોકોની વાતો સાંભળતા, એટલે જ હજુ મને મારી ઉંમર નથી એ સમયની ઘણી ઘટનાઓ યાદ છે. અચ્છા, ફાધરે કીધું કે હું નિવૃત્ત છું, એટલે અમે બે ભાઈ, મોટા ભાઈ ખેંગરભાઈ એ બીકોમમાં હતા ટીવાયમાં અને દિવાળીએ છોડી દીધું. હું SSC માં હતો, 10th માં, એ સમયે મારા ત્રીજા 10th મારાથી શરૂ થયું, નહીં તો પેલા 11th હતું. અને અમે અમારા બિઝનેસમાં લાગી ગયા. નવયુવાનો અને વિદ્યાર્થીઓ માટે આ સંદેશ ખાસ સમજવા જેવો છે. સફળતાની ભૂખ, સિદ્ધાંતોમાં જરાય પણ નહીં ભૂલચૂક, અથક પરિશ્રમ અને સતત આત્મચિંતન, અડગ વિશ્વાસ, સંયારો પ્રયાસ, આવી ઘણી બધી લાક્ષણિકતાઓના અધિપતિ એટલે શ્રી અર્જણભાઈ સદાભાઈ કાંગડ. પણ ક્યારે એવું સંતોષ એ ન માન્યો કે ના ના અપૂરતું છે, એ ક્યારે અમારામાં આવ્યું નહીં. મુશ્કેલીઓ આવે કારણ કે સાહસ કરતા, એટલે પેલો ફાઇનાન્સ તો એટલી ઇઝી તો ન જ હોય, પણ એ ટાઈટ પોઝિશન મેં આગળ વધતા ગયા. પરિવાર સાથે મળીને જ વ્યાપાર, સમૃદ્ધિ અનરાધાર. અત્યારે અમારે પરિવારમાં વ્યવસ્થા એવી છે, અમે તો 3 ભાઈ, 4 અમારા દીકરા, મારો એક દીકરો ખીમજી એ ડિપ્લોમા સિવિલ થયેલો છે, મારા પછીના તેજાભાઈ એનો એક દીકરો બીકોમ થયેલો છે મિહિરભાઈ, એનાથી નાના સામજીભાઈ એમના બે દીકરા, એક ખેતાબ MBA થયેલો છે અને ગ્રેજ્યુએટ. આ બધા અલગ અલગ કામ સંભાળીએ છે, પણ દરેકને એમના કામ માટે સ્વતંત્રતા છે, પોતાની રીતે નિર્ણયો લઈ શકે છે અને એટલે જ અમને સફળતા
મળી છે કે દરેક પોતાની રીતે સક્ષમ છે. સફળતાનો એક જ રહસ્ય છે, વિશ્વાસ જ સંબંધોનું સત્ય છે. ક્યારે કોઈ ઉપર અવિશ્વાસ નથી કર્યો. અમારી સફળતામાં જે મૂળ કારણ છે, નુકસાન ક્યારેક થયું હશે, ચલો તો એ એ ભાઈ આવું નુકસાન કર્યું હતું એવું ના. એટલે ક્યારે કોઈને હતાશ નથી કર્યા, જેના કારણે એ લોકોનો પણ પાવર બધો પ્રોપર રહ્યો છે. ક્યારેક હું કોઈ ખોટા નિર્ણય લઈ લીધા હશે તો એ એવું નથી કર્યું. એટલે એક જાતનું અમારા વચ્ચે સંકલન બહુ વ્યવસ્થિત છે. સંયુક્ત પરિવાર જ સમૃદ્ધ પરિવાર, ઐક્ય ત્યાં આનંદ નું અદ્ભુત ઉદાહરણ કાંગડ પરિવાર. એક થોડોક નિર્ણય અમે એવો રાખ્યો છે કે રહેવું તો અહીંયા જ. બિઝનેસ ના કારણે કોઈ પરિવાર ના એક છોકરા એ બહાર રહેવા જવું પડે એ નહીં. એટલે એક સંયુક્ત પરિવાર આજ સુધી ટક્યા, થર્ડ જનરેશન માં પણ ટકી રહ્યા છે, એનું કારણ એક આ છે. તો કહેવાનો ભાવ એ છે કે ફેમિલીમાં પણ બધા એક સાથે છે, ત્રણે મકાન ત્યાં સાથે છે ને, એક જ કમ્પાઉન્ડમાં બધા રહે છે. અને હજી અમારી ચોથી જનરેશન એ પણ કયા ઘરે જમી આવે કે ક્યાંય નક્કી ન આવે. એટલે એટલો મેળ છે. સંસ્કૃતિ પર ગર્વ કરવાનું જાણે છે, સંસ્કૃતિને એક ઉત્સવ એક પર્વ તરીકે માને છે. જૂનું કલ્ચર ભૂલ્યા નથી. આજ પણ નીચે બેસીને ડાઇનિંગ ટેબલ ઉપર પણ બેસીએ, પણ નીચે બેસીને જમીએ. આજે પણ આપણી દેશી ખીચડી ખાય ને ભલે પી જાય ખાઈએ. એટલે જે આપણી સંસ્કૃતિ કે આપણું જે કલ્ચર છે એ કલ્ચરને જાળવી રાખ્યું છે અને એના માટે પ્રયાસ પણ કર્યો છે. જેમ કે વીજળી ગમે તેટલો ઊંચું આપણે લઈ જાય પણ અર્થ તો માં તો અર્થિંગ તો જોઈએ, અર્થિંગ જોઈએ, એટલે અર્થ સાથે જોડાયેલા રહેવાનું. ઊંચો એટલે ગમે તેટલા ઉડો તો ક્યારે પેલો પ્રશ્ન ના આવે. સમાજની સમજ, સમાજથી સમાજ માટે, સમાજ વડે, સમાજ, કર્મયોગ અને આધ્યાત્મ વિશે સાહેબના મંતવ્યો સાંભળીએ. એટલે એના માટે થોડુંક આધ્યાત્મિક રીતે હું જોઉં છું. હું એમ કહું છું કે ઠાકોરજીએ આપણને માણસનો દેહ શા માટે આપ્યો? અચ્છા, સાથે સાથે આપણામાં ટેલેન્ટ, દરેકમાં કઈ તો ટેલેન્ટ હોય, એ ટેલેન્ટ શા માટે આપ્યો? એના સિવાય આપણને આર્થિક સધ્ધર બનાવે તો શા માટે બનાવે? આવું સંયુક્ત પરિવાર આપ્યું તો શા માટે? એને કંઈક તો વિશ્વાસ લાગ્યો હશે કે આ માણસ કંઈક કરશે કરશે. હે, આપણા જેવા બિચારા ઘણા ભાઈઓ છે જે બીજા નથી કરી શકતા. તો આટલું બધું જયારે ઠાકોરજી આપણને આપ્યું હોય ત્યારે આપણે આ આપણું કાંઈ જ નથી, એના વતી આપણે વહીવટ કરીએ છીએ, અમે એમ જ સમજીએ છીએ. એટલે આપણી જવાબદારી થાય છે. આપણે કંઈક સતર છીએ તો આપણે જે બી શક્ય હોય પોતાના માટે કરી. એ આખું મારા મધરના સમયથી મારા ફાધર, મારા પરદાદાએ પણ આ કાર્ય કરતા, દાદાની પરદાદા, એટલે અમારા એ ડીએનએમાં છે. કર્મને ગણ્યો છે આપણો તર્ક, પૈસરી પણ ઘણી વખત મને બધા બેઠા હોય તેવું કે ના, અમે આટલી પ્રાર્થનાઓ કરીને આટલા પાઠ કરે ને વા કરે ને મારો નંબર આવે એટલે કે છે ને એ કર્મયોગી છે નહીં કહેવા. કારણ કે આપણે કર્મને એ રીતે લઈએ છીએ, પ્રાર્થના તરીકે જ લઈએ છીએ, એટલે એમાં કે પ્રશ્ન ના આવે. શિક્ષણ જ વર્તમાન છે અને શિક્ષણ જ ભવિષ્ય છે, એ વાતને સંપૂર્ણ રીતે સાર્થક કરતા શ્રી અર્જનભાઈ કાંગડ. તો આવો જાણીએ SRK ઇન્સ્ટિટ્યૂટના સર્જનની ગાથા. ભૂકંપમાં પછી ટેક્સ હોલિડે આવ્યો. ટેક્સ હોલિડેમાં એક પોલિસી હતી કે ભાઈ 85% તમારે સ્થાનિકના લોકોને રોજગારી આપવી,
તો મીટિંગમાં જઈએ એટલે સરકાર આગ્રહ કરે કે તમે હજુ 85% લોકોને સ્થાનિકના લોકોને રાખ્યા નથી. પછી ઇન્ડસ્ટ્રી વાળાને જો વાત કરે કે અમારી પાસે ક્વોલિફાઈડ લોકો નથી સ્થાનિકના, અમારે જે જોઈએ છે એવા સ્થાનિકના લોકો નથી, એમાંથી આ વિચાર આવ્યો કે હું કોલેજ શરૂ કરું. બરાબર કે ભાઈ જો કોલેજ શરૂ કરું તો આ ઇન્ડસ્ટ્રીઝને જોઈએ એવા વ્યક્તિઓ મળે, મૂળ ઉદ્દેશ આ છે. આજે આપણા ઘણા છોકરાઓ અલગ અલગ જગ્યાએ છે. આ કોઈ અંત નથી, આ તો માત્ર શરૂઆત છે. SRK પરિવાર વતી આપ માટે ખાસ આ એક નાનકડી રજૂઆત છે. સમગ્ર SRK પરિવાર વતી આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપના આશીર્વાદ અમારા સૌ પર હંમેશા બન્યા રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. હરિઓમ. વૈષ્ણવ જન તો તે